હવે આગળ વાત કરીએ તો કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ. આજરોજ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે તમામ ઉપસ્થિત અધિકારીઓને હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે સૂચનાઓ આપી હતી. જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરે હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને વધુમાં ઉમેર્યું હતું કે શાળાઓને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવીને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગામડાઓ સહિત વિશેષ સરહદી વિસ્તારના ગામડાઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હર ઘર તિરંગા કાર્યક્રમની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા કલેક્ટરે ભાર મૂક્યો હતો. સ્થાનિક કલાઓ અને લોકનૃત્યો પણ તિરંગા રેલીમાં સામેલ થાય તે રીતે વ્યવસ્થિત આયોજન કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી 10-13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાથી માંડીને તાલુકા કક્ષા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધીના કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરે કચ્છની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદાર બનીને આ કાર્યક્રમની ઉત્સવ રૂપે ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ઇન્ચાર્જ ડીડીઓ અને ડીડીઆરડીએના નિયામક નિકુંજ પરેખ, ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, નાયબ પોલીસ અધિક્ષક એઆર જનકાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણ, રમતગમત વિભાગના અધિકારીઓ જોડાયા હતા, જ્યારે અન્ય તાલુકાઓના પ્રાંત અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા. સંજય ગોહિલ, જેડેશ ટીવી, કચ્છ.